ओके रुद्रा, शू नाम छे बुक नो? सेलिब्रेट। ओके, शू याद रह्यु छे एमां? एमां 12 के 15 चैप्टर छे। पहला चैप्टर नुं नाम एनोलिमस छे, पछी बीजा चैप्टर नुं नाम द लविंग सॉन्ग छे, पछी चौथा के पांचवा चैप्टर नो नाम नॉट अ प्रॉब्लम छे, અને એનોલી મેસની સ્ટોરી મને યાદ છે। ઓકે, ફર્સ્ટ નંબર ની જે સ્ટોરી છે તને યાદ છે? હા। શું છે એમાં? એમાં શું છે, એક વિશ્રુત કરીને હોય છે। ઇંગ્લિશ માં ફાવે તો ઇંગ્લિશ માં બોલ ને બેટા। ઓકે, થોડું મોટેથી બોલ। એક વિશ્રુત કરીને હોય છે, એની મમ્મી એના ફ્રેન્ડના ઘરે ગઈ હોય સવારથી સાંજથી, તો પછી એના પપ્પા એની બેન સુમા અને એ એની દાદી બધા ઘરે હતા, તો એ સવારે ઉઠ્યો તો એને બ્રેડ બન બ્રેડની સ્મેલ આવી, ત્યારે એને યાદ આવ્યું કે એને મમ્મી બહાર ગઈ છે ને એની એની બેન બ્રેકફાસ્ટ બનાવે છે, પછી એ ઉઠીને ચપ્પલ કે પશુ પહેર્યા વગર પજામામાં ખાવા જતો રહ્યો, એની બેન એના પપ્પા અને દાદીએ કશું કીધું ને કે કેવા તૈયાર થઈને કેમ, પછી વિશ્વને થોડું મોટેથી બોલને રુદ્ર બેટા। હા, અને દાદી ખાતા હતા દલિયા, તો એ બોલે કે આ બહુ ગ્લુઈ સ્ટીકી છે, તો બોલે પેલી સુમા એ બોલે કે મમ્મીએ જે રીતે મને કીધું હતું એ રીતે બનાવ્યું છે, અને પછી પપ્પાએ બોલે કે ના તો એકદમ ઠીક બન્યું છે, અને પછી અને ફરી દાદી એવું કે ના લે મમ્મી સારું બન્યું, અને પછી સુમાર રડવા જેવી થઈ છે, એટલે વિશ્રુત બોલે કે હું તને ડીશ ધોવામાં મદદ કરીશ, તો વિશ્રુતને છે ને પેલું ડીશનો જે શોખ હોય ને એના બબલ બનાવવાનું ગમતું હતું, એટલે એ થોડા અહીંથી રમે અને પછી ડીશ ધોઈ હતી એને, પછી અને એની મમ્મી વિશ્રુતના પપ્પાને એવું કહી દીધું કે દોડ છે ને એમાં બહુ આવાજ આવતી હતી, એટલે દાદીમાં ઠીકથી ઊંઘી ન શકતા, એટલે એ પેલી ઇંગ્લિશમાં નાખવા માટે લાવ્યા હતા, તો એમને નાખ્યું, અને પછી વિશ્રુત બપોરમાં કામ કરતો હતો એનું એનું બનાવવાનું સંડે કર્યું, તો પછી એને ભૂખ લાગી એટલે જતા ગયો અને એને ઓમલેટ બનાવ્યું અને ફ્રાય કરી નાખ્યું, પછી ફ્રાય કરીને ખાવા જ જતો હતો દાદીએ એમ બોલાવ્યું, એટલે વિશ્રુત એને કવર કરીને જતો રહ્યો એ બાજુ દાદીને, તો કીધું કે મારી દો
હવે છે ને તઈ મૂકી છે એ તારા પપ્પા જ લાયા છે તો મને આપજે. તો એને આપી અને પછી આવવા જવા માંડ્યો કે વા મને પોઈઝન ખવડાવ્યું છે એટલે પપ્પાને એની બેન આવે અને પછી બોલે શું ખવડાવ્યું છે તો એને આ બોટલ દેખાડી દીધી છે. તો કીધું કે એમ ખપાઈ કીધું કે આ તો ઇંજીસમાં નાખવા માટે છે. પછી એના પપ્પા કીધું ઓણ ઢું પછી દોડ્યા. પછી ખબર પડી કે જે બ્રાન્ડમાં દવાઈ હતી એ એમ પહેલાં નાખી દીધી અને જે ઇંજીસ માટે ઓઇલ હતું એ વિષુરૂપે તઈ મૂકી દીધું અને વિષુરૂપે એમને આપી દીધું. અને સુમાન છે ને દર સંડે ઘીમાં નહોતી તો ઘી નહીં સોરી ઓઇલ ઓઇલી ભાત કરતી હતી યોગા કરતી હતી. તો એ ઓઇલ ભાત લેવા ગઈ ને પછી એ બહાર આવી અને પછી વિષુરૂપે પેલું ખાઈ દીધું. પછી એને વિષુરૂપ જોયું અને પછી પપ્પાને મળી તો કીધું કે આ વિષુરૂપ કેટરપિલર જેવો ગ્રીન કેમ દેખાય છે. તો પછી એવું કીધું ખબર નહીં. અને પછી એને એને વિષુરૂપને પૂછ્યું એની બેન સુમાને એટલે વિષુરૂપે એટલે સુમાને વિષુરૂપને પૂછ્યું કે તે શું ખાધું તો આવું થઈ ગયું. તો એને કીધું કે મેં આ નાખી દીધું અને પછી એને ખબર પડી કે એ જે નાખ્યું હતું એ પરફ્યુમ હતું સુમાને. અને પછી સુમાને નાખ્યું કે તો પછી મારું પરફ્યુમ હતું તો હું શાંતિ નાખ્યું. પછી એને જોયું તો એ ઘીથી નાખી હતી. અને પછી દોડી ફટાફટ નાવા ગઈ અને એવું લાગ્યું કે મારા વાળ વાઇટ થઈ જશે ઘીથી એટલે બરાબર નાવા ગઈ. અને પછી વિષુરૂપને વિષુરૂપના પપ્પાએ સુમાન વિષુરૂપને બોલે કે મને હેલ્પ કરો આમાં જે બ્રાહ્મણની દવાઈ દીધું છે એ તારી મમ્મી આવી જશે પછી પછી એના પહેલાં આપણે જોઈ લઈએ એટલે બધા જોતા હતા. અને પછી આવી ગઈ અને પછી બધા પોતપોતાના કામમાં પાછા લાગી ગયા. ઓકે.